મારા મોટા ભાઈનું અપમાન કરો છો અને વળી મારી નાનકડી બહેનને મન ફાવે એવા શબ્દો બોલી અને હલકી પાડો છો. આમાં ગાંઠે બાંધવાની વાત ક્યાં છે? મારી નાનકડી બહેને તારું શું બગાડ્યું છે કે જ્યારે હોય ત્યારે તું એની પાછળ પડી છે? પાણીનું બેડું ઘરમાં મૂકો, મારી સોન દીકરીએ તમને આરતી આપી
એ બદલ હું તમારી માફી માંગું છું. એ સાસરી હતો પતિ વહુને હોય પણ મારા કર્મમાં પથરા છે પથરા. હવે તું જાય છે કે નહીં? એ બુવા કરવી વેલડા આ બધાય કરવા ઈજ બેશરમ હલકટ. હો હો ત્રિલો કાય જ ન બોલાય. સુખી ઘરની દીકરી પરણી અને આપણા ઘરમાં આવી ઘર કામથી ટેવાશે એટલે બધું જ થાળે પડી જશે. પિતાજી મને નથી લાગતું કે મારો સંસાર સુખી બનશે. શાંત પડતા બધું જ થાળે પડી જશે પછી તું જ કહીશ કે હું સંપૂર્ણ સુખી છું. આ તમો બાપ દીકરા વચ્ચેની ચર્ચા આ કુમળે હાથ પર શું અસર કરે તેનું તમને વાન છે? લે બેટા આ પ્રસાદ બધાને વહેંચી આપ. ભાભી પાણી ભરીને આવતા હતા તેથી ગુસ્સે થયા. જેમ હું તારી માં છું તેમ તે તારી માં જ છે. પણ બા તમે તો કેવું મીઠું મીઠું બોલો છો. ભાભી તો મારી સામે આંખ લાંજી જેમ ડોળા કાઢે છે. બેટા એ તો એની આંખ જ એવી છે. પણ બા ભાભુ એને જરા કહો ને કે તેની આંખો નીચી કરે મને બીક લાગે છે. એ તો એની મેળે જ નીચી થઈ જશે મારી બહેન. પણ બીક લાગે છે તેનું કેમ? તો તારે એની સામે ન જોવું. તેવું કેમ બને? મારી આંખો જેવી છે કે પરાણે તેની સામે જોવા જાય છે. હા મારી બહેન તારી આંખોને ભગવાન સદાય સુખી રાખે. તારી આંખો પર તારી આ બે આંખો પર તો તારો ભાઈ શંભુ ઓળઘોળ થઈ જાય છે. વાહરે મારો ભાઈ લો વાહરે મારો ભાઈ લો. હાલ હાલ હું તને રમવા લઈ જાઉં. ભાઈ બેન નો આ પ્રેમ ભાઈ બેન ની આ મીઠી પ્રીત એક દિવસ આ ઘરને લોક કહાણી બનાવશે. અરે તું તો મૂર્ખ છે. ઉચ્ચ બ્રાહ્મણ કુળ નું ઘર શું લોક કહાણી બને ખરું? જરૂર બનશે. બ્રાહ્મણો એ પુરાણો સર્જ્યા જગતમાં ભૂદેવ મનાયા તો શું એ ભૂદેવના ઘર લોક કહાણી ન બને? ન બને કદાપી ન બને. અને જો કદાચ બને તો ધરતીના પડ પણ ધ્રુજી જાય. ધ્રુજશે જરૂર ધ્રુજશે. દેવ દેવતાઓના વ્રતાંત વાત રૂપે રજૂ કરનાર બ્રાહ્મણના ઘર એક દિવસ વાત બનશે. અને એ વાત કેવી હશે કે જે વાત સાંભળતા યમરાજના પગ પણ થંભી જશે. સૃષ્ટિનો સર્જનાર બ્રાહ્મણ કુટુંબ કરતા પહેલા વિચાર કરશે અને લોક વાયકા તો ફૂલે મોઢે બોલશે કે આ તો બ્રાહ્મણ નું ઘર છે કે સાક્ષાત કરજુગ. બેટા ત્રિલોક આવા હલકા વિચાર ન કરીએ. ભદ્રા વહુના વર્તન થી તું નાસી પાસ થયો છે. ધીરજ ધર બધું જ સારું થઈ જશે. જો ભદ્રા વહુના વર્તન થી તું આમ નાસી પાસ થઈશ તો આ સંસાર સાગર સી રીતે પાર તરી શકીશ. તું તો સુકાની છે. સંસારની નાવને સીધા માર્ગે લાવવી એ તો તારે હાથ છે. પણ પિતાજી જ્યાં નાવના લાકડા સડેલા છે ત્યાં હું શું કરું? જ્યાં સુકાનનો પંખો જ ભાંગેલ છે ત્યાં સુકાન હાથ ધરનાર સુકાનીનો શું વાંક? તો સાંભળ બેટા, એક તો આપણું કુટુંબ મોટું અને ઘરમાં કામકાજ કરનારી વહુ એક. સસરાની લાજ કાઢવી, સાસુની મર્યાદા જાળવવી, દિયરને ઉલ્લાસમાં રાખવો, નાની નણંદને લાડકોટથી ઉછેરવી, આ ઉપરાંત ઘરકામ પણ કેટલા. સવારે સૌથી વહેલા ઉઠવું, બિછાના ઉપાડવા, પાણી ભરવું, વાસણ માંજવા, ઝાડું કાઢવું અને સૂરજદેવ માથા પર આવે તે પહેલા આખા ઘરની રસોઈ બનાવવી, આખા ઘરના કપડાં ધોવા. આ હા 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 ગણા ગણાય ને એટલા કામ એક વહુના માથે. પછી કદાચ વહુ મિજાજ ગુમાવે તો એમાં ખોટું શું? પિતાજી તમને તો તમારી વહુનો વાંક નહીં દેખાય પણ એના એક એક શબ્દ મારા કાળજાને વિંધે છે. કારણ કે તે હજુ દુનિયાની લીલી સૂકી જોઈ નથી. ધીરજ ધર બધું જ સારું થઈ જશે. શંભુ પરણ છે એટલે બીજી વહુ આવશે અને ભદ્રાના માથેથી કામનો બોજો હલકો થશે. અમે બને તો જાત્રાએ જતા રહીશું. ઘરમાં રહેશે માત્ર એક નાની સોનબેન.
બંને વહુઓ વચ્ચે સોનની સંભાળ ભારે નહીં પડે. શંભુને પરણાવવાની વાત કરો છો, એને આજ પૂરા 12 મહિના થયા, પણ હજુ સુધી કન્યાની તો તપાસ કરતા જ નથી. હું પણ એ જ વિચાર કરું છું કે શંભુ માટે કેવું ઘર ગોતવું. સુખી ઘરની કન્યા લાવીને તો પછતાણો. અરે ભદ્રા બહુ, આ શું તમે તમારા સસરાની લાત પણ નથી કાઢી? જવાનને છૂટી મુકતા પહેલા મારા મા બાપની મર્યાદા જાળવ. તારા મોઢા ઉપર પાલવ નાખ. કઈ જરૂર નથી, હું વહુનો સસરો અને સસરો એટલે બાપ કહેવાય. વહુ કદાચ બાપનો ઘૂંઘટ ન રાખે તો એમાં ખોટું શું? અને વરી આવા નાનકડા ઘરમાં આવી મર્યાદા જાળવવાની કઈ જરૂર નથી. નવાઈની વાત છે, જો તું આટલું સમજે છે તો ઘૂંઘટ શા માટે દૂર કર્યો? વાહ, આ મર્યાદા તારા બાપનું આબરૂદાર ખોરડું સાબિત કરી બતાવે છે. પણ તને કોણ કહે છે કે તું ખેતરે જા? નાનપણથી જ મોનાને હાથી રાખ્યો છે, એ બધું જ કામ કરે છે. તારે ખેતર ન જવું. નથી સમજાતું કે તને બાંધવી કઈ રીતે? જવાન આમ પણ બોલે અને તેમ પણ બોલે. ભગવાન જાણે તને ઘડતી વખતે કઈ માટી વાપરી છે. આ તકરારમાં ઊભું રહેવું એ આપણા માટે યોગ્ય નથી. માટે ચાલ લક્ષ્મી, આપણે દર્શને જઈએ. અરે ભદ્રા બહુ, જરા જીભ પર કાબુ રાખો. વધારે બોલીશ તો તારી જીભ ખેંચી લઈશ. ભદ્રા બહુ, શા માટે ઘર ને ગધેડે ચડાવી રહ્યા છો? આ વિશ્વનાથ પંડિત ની આબરૂ અને મોભાદાર ખોરડું શા માટે હલકું પાડી રહ્યા છો? છોકરીની વાતનું વજૂદ કેટલું, એ તો હજુ બાળક કહેવાય. એના બોલ ગણીને ગાંઠે ન બંધાય. જાઓ, તમે ઘરમાં જાઓ. હા હા, એ વહુને પાડેલા જાનવરની જેમ ઘરમાં પૂરી રાખો.
બાપુ શા માટે એની સાથે પિંજણ કરો છો? એ બોલે બંધ નથી, શીખે મનનો અવળો અર્થ લીએ છે, સિંગડે ખાંડી અને પૂછડે બાંડી, એની સાથે વાદ વિવાદમાં માથું ન ચડાવો, જાઓ તમે દેવ દર્શન કરી આવો. બેટા ત્રિલોક, અમારે જાત્રાએ જવું છે, તું બધી જ સગવડ કરી રાખજે, સંપૂર્ણ વિવેચન થાય ત્યાર પછી અમે તો જાત્રાએ ચાલ્યા જઈશું, પછી તમે જાણો અને તમારું ઘર જાણે. હા, તમે તો જાત્રાએ જશો પણ હું ક્યાં જઈશ? સુખી ઘરની કન્યા ગોતી ત્યારે મા બાપને કેટલો હરખ હતો કે ઘરમાં લક્ષ્મીના પગલા થશે. તે દિવસે આ ઘરને આંગણે ઢોલ ઢમકિયા, શરણા હિના સુર ગાજ્યા, તેથી બુઢી માના પગમાં કેટલી ચંચળતા હતી કે બુઢું હાડ તેથી જુવાન દેખાવા લાગ્યું, પરંતુ એ ઢોલનો પડઘો ભદ્રાની જીભમાં પડ્યો. શરણા હિના સુર ભદ્રાના ગળામાં રહ્યા, માની ચંચળતા ઓસરી ગઈ, જુવાન દેખાતું બુઢું હાડ જીવન વધારવાને બદલે 25 વર્ષનો ઘટાડો કરી ગયું. આ ઘરની સમૃદ્ધિ ધરાવનાર બે બુઢા વડીલ આજ થાકી ગયા છે, પોતે તો દુઃખ ભોગવ્યું પણ આજ બીજાને છોપી અને જાત્રાએ જવાનો વિચાર મક્કમ કરી લીધો છે. કેવી છે જીવનની ઘટમાળ, કે એક ઉગે અને બીજું હાથમે, એક જન્મ ધરે અને બીજું મસાણમાં જાય. તારે આવવાની જરૂર નથી, હું મોના સાથે મોકલી દઈશ. એ મારા પર દયા ખાવાની કઈ જરૂર નથી, તમારા બાપનું ખેતર મારા લમડે લખાણું હે, તે ઢહેડો કર્યા વિના થોડો છૂટકો છે. મોનાને કહેજો ખળનો પોટલો બાંધી રાખે, હમણાં હું આવું છું. પણ તારે ખેતરે નથી આવું, ક્યાંક તને થાક લાગશે. એ થાક સાનો લાગે, ગામને ઝાપે ખેતર, તલાવડીની પાળ, મરદા બારવાનું મસાણ, તમારા બાપે ખેતરે કેવું ગોત્યું છે. જ્યારે હું ખેતર જાઉં ત્યારે એકાદું મળતું તો મળતું જ હોય. હા ભદ્રા, એવું ખેતર ગોતવામાં મારા દાદાની ભૂલ થઈ છે. એ ભૂલ સાની? એ હું તો કહું છું કે પૂરે પૂરા અકલવાળા કહેવાય, ગામનું પાદર અને ખેતરે બને બરોબર જ કહેવાય, જાજુ હાલવું તો ન પડે. પરણ્યાને 2 વર્ષ થયા પણ હું તો તારો સ્વભાવ જ ન સમજી શક્યો. મારો સ્વભાવ સમજી તમારે શું કામ છે? કારણ કે તું મારી જિંદગીની સાથી છે. તે લખાયેલા કર્મ થોડા ભૂસાવાના છે. વિચાર તો એમ કરું છું કે તને મારા સ્વભાવ સાથે ભેળવી દઉં. તેના કરતા તમે મારા સ્વભાવમાં ભળી જાઓ તો કઈ વાંધો. જો ભદ્રા, હું તારા સ્વભાવ સાથે ભળું ને તો પહેલા તો માતા પિતા લોહીના આંસુડા પડે, સોનબેન મને શ્રાપ આપે અને શંભુ શંભુ મને શેતાન કહે. અને હું તને જરૂર આનંદ થાય પણ ભદ્રા, મારા સુખી કુટુંબનો માળો વેર વિખેર થઈ જાય. અરે મોટા કુટુંબવાળા ન જોયા હોય તો? એ તમે તો સાવ ભોળા સો ભોળા. કાલ સવારે ભગવાન આપણા ઘેર પારણું બંધાવશે, જો કુટુંબના વાલા વધારશો ને તો ઘરના છોકરાને ભીખ મંગાવશો ભીખ. ઓ સમજ્યો, તો તું પાણી પેલા પાડ બાંધવા માંગે છે એમ જ ને? બાંધવી જોઈને, એ તો આપણા કુળની સમજદારી કહેવાય. વઢકણી વહુ દીકરો જણવા માંગે છે, ઊંટ ને પાછું ઉકેડે ચડવા માંગે છે. સુભદ્રા, તને ખાતરી છે કે તારી ઘેર પારણું બંધાશે? એટલે તમે એમ કહો છો કે હું વાંજળી છું? ના, હું તો ઈચ્છા રાખું છું કે ભગવાન તારી ઘેર તારા સ્વભાવનો જ દીકરો આપે. એટલે મારો સ્વભાવ ખરાબ છે? એની જાણ તો તને ત્યારે જ થશે કે જ્યારે તું મારી માતાની અવસ્થાએ ભોગીશ. અરે તાકાત શું છે મારી?
તો પછી તારા સાસુ ના છોકરા પર ટીકા કરવાનો તને શો અધિકાર? કેમ અધિકાર નથી, આખરની હું વહુ બનીને આવીશું. મારી કલ્પના પ્રમાણે એક દિવસ તારા છોકરાની વહુ આવશે અને તારે સાસુ બનવું પડશે. તો વહુને કબજામાં રાખવાની શક્તિ છે મારામાં, તેથી જ તારા પર કબજો ન રાખનાર મારી માતા તને નિર્માલ્ય દેખાય છે. અરે વો તુચ્છ બુદ્ધિની સ્ત્રી, તું શું સંસાર સાગર પાર કરાવવાની છે? તારી હાલત જ ત્રિશંકુ જેવી છે કે જેને ઘરના વડીલોને સાચવતા ન આવડે એને છોકરા સાચવતા કેમ આવડે? એટલે મારામાં આવડત નથી એમ કહો છો? છે, તારામાં પૂરેપૂરી આવડત છે, પણ સુખી સંસારને વિખી નાખવાની. તું સ્ત્રી થઈને જન્મી છે પણ વિચાર તો અવળ ચંડી જેવા છે. તું ઘરનો ઢેડો કરેશ પણ જબાન તો દડી દડીને ઢાંકણીમાં ઉઘરાવે છે. જો ભદ્રા સાચું પૂછવા માંગતી હોય તો જબાનને કાબુમાં રાખ. વિચાર તો કર ભદ્રા કે શંભુ જેવો દિયર મળ્યો છે, લક્ષ્મી જેવા સાસુ મળ્યા છે, શિવના અવતાર જેવા ભોળા સસરા મળ્યા છે અને લજામણીના છોડ જેવી તો નાની નણંદ મળી છે. એટલે એ બધાને ઘરે બાંધી અને ગામમાં ગુણ ગાતી ફરું? ગુણ ગાવાનું નથી કહેતો, પણ કુટુંબનો સ્નેહ મેળવવાનું કહું છું. એ તાપલા મને નહીં આવડે. તો ભોગ તારા, જો હવે મને વધારે સતાવીશ તો હું આપઘાત કરીશ. તો તો દુનિયા તમને નમાલો કેસે નમાલો કે પરણ્યા પછી બાયડીને ન સાચવી જાનારને નમાલો જ કહેવાય. ભદ્ર, હવે એક પણ શબ્દ જો આગળ બોલીશ તો હાથ ઉપાડો છો એ ઉપાડો હાથ. હું માનીશ કે ઘરનો ઢેરો કરવામાં માર ખાવાનો વિસામો હોય છે. ઓ મૂંઢ મતીની સ્ત્રી, હું તને કેમ સમજાવું? એ બધું જ સમજીને બેઠી છું. આવતીકાલે ભાઈ સબુનું વેવિસર કરવા બેઠા છો. બોલતી બનતા મારી સામે જવાબ આપે છે. ભાભી લ્યો પ્રસાદ. અરે ભર્યો તારો પ્રસાદ, હું તારો ભગવાન.